કામરેજને સુરત મહાનગરપાલિકામાં ભેળવવા આપ અને સ્થાનિકોએ આવેદનપત્ર પાઠવ્યું છે. કામરેજમાં લોકોને પાયાની સુવિધા ન મળતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. કામરેજમાં ચોમાસા દરમિયાન રોડ રસ્તાઓ ખૂબ જ ખરાબ થયા, રસ્તાની સ્ટ્રીટ લાઇટો પણ બંધ છે, તેમજ સ્થાનિકોએ સરકારી દવાખાનું અને શાળા આપવાની માંગ કરી છે. કામરેજમાં ગટર ઉભરાતી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે અને તેથી જ કામરેજને સુરત મનપામાં ભેળવી દેવા સુવિધા આપવામાં આવે તેવી પણ માંગ કરી છે. છેલ્લા 10 વર્ષથી કામરેજ વિસ્તારની વસ્તી 3 લાખથી વધુની થઈ ગઈ છે, તેમ છતાં ગ્રામ પંચાયતના માધ્યમથી હજુ વહીવટ કરવામાં આવે છે. અમને પ્રાથમિક સુવિધાઓ 10,000ની વસ્તીને મળતી હોય એટલી પણ પ્રાથમિક સુવિધાઓ મળતી નથી. એક પણ રોડ રસ્તા સારા નથી, બધા રોડ રસ્તા તૂટેલા છે. ગ્રામ પંચાયત હસ્તકના તમામ રોડ રસ્તાઓ બ્લોક કરેલા છે. આ ઉપરાંત પીવાના પાણીની સમસ્યા છે, બોરવેલ દ્વારા પીવાનું પાણી મેળવવું પડે છે, જે ક્ષારયુક્ત અને ગંદુ છે. કલેક્ટરશ્રીને પણ અગાઉ અમે 2 વખત રજૂઆત કરી છે, આ છેલ્લી રજૂઆત છે કલેક્ટરશ્રીને અમારી. જો અમારી રજૂઆત અહીંયા સાંભળવામાં નહીં આવે અથવા તો કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો અમે મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળી આ બધી બાબતની રજૂઆત કરશું, અને મુખ્યમંત્રી કક્ષાએથી પણ જો યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો પછી જે કોઈ પણ કાર્યક્રમો ત્યાં થશે એ તમામની જવાબદારી કલેક્ટરશ્રીની અને મુખ્યમંત્રીશ્રીની રહેશે.